બાઘા આ દીકરા દીકરી જુવાન થાય ને એટલે ગામની પંચાયત છોડીને એમના લગ્નની ચિંતા કરાય, નહીતર પછી આવું જ થાય. અરે ભાઈ, પણ આ રાજેશ તો સીધો છોકરો છે ને. છોકરાઓ તો સીધા જ હોય છે, પણ આ વાંદર્યું લટકા મટકા કરીને એમને બગાડે છે. પણ કાચાની એવી છોકરી નહોતી હો. તઈ આ બધું થયું એ ખોટું એમ ને, પ્રેમ લગ્ન એ ખોટા કા? અરે ભાઈ, આ તો બધા નસીબના ખેલ છે. નસીબ નહીં, હવે એના માટે હિંમત જોઈએ, હિંમત. અને રાજેશ તો મરદ છે, મરદ. મોડું હંતાડીને ભાગી નથી ગયો, પણ પ્રેમ લગ્ન કરીને દેવરાજભાઈની ડેલી આવ્યો. પણ આ બધી વાત છે ને તને નહીં સમજાય. અરે ભાઈ, તમે જ કહેતા હતા ને આ બધું ખોટું છે એમ. ઈ તો હું તારું મન જાણવા કહેતી હતી. બાકી રાજેશે પ્રેમ લગ્ન કર્યા, કોઈ ચોરી નથી કરી. પણ તોય નરેશભાઈ એને ઘરેથી કાઢી મૂક્યો કે નહીં? તે ભલે ને કાઢી મૂક્યા, એમને કાઢી મૂક્યા તો દેવરાજભાઈ એમને ઘરે લઈ ગયા, નહીં તો જમનાભાઈનું ઘર તો છે જ ને, મારા ઘરે આવી જાત. વાહ ભાઈ વાહ, તમે બાકી મરદ હો. શું બોલો? નહીં, આ હું તો એમ કે તો ઠીક. બાગા, આ ભાઈજીને હજી તું ઓળખતો નથી. આ ભાઈજીનું નામ પડે ને એટલે કોઈ હુકારોય ન કરે, હુકારોય. અને ઠેઠ ગાંધીનગર સુધી ભાઈજીના છેડા આદેશ. તો પછી ભાઈજી જેલમાં કેમ છે? હા, ઈ જ ભાઈજીની ભૂલ. ભાઈજી ઉપર હત્યાનો આરોપ હતો, કોર્ટમાં કેસ ચાલતો હતો, જજે ઉલટ સુલટ સવાલો પૂછ્યા, ભાઈજીને તો ભેજું નમણે કોર્ટમાં જજને પતાવી દીધો. જજને મારી નાખ્યો? હા, પછી તો ભાઈજીને સજા થઈ, 7 વર્ષ પછી જામીન ઉપર છૂટે છે. તો મારે ભાઈજીને જોવા પડશે. તે આવજે ને ભાઈજીના ફામે, ભાઈજી તો મજા કરાવશે. ચા પાણીની વ્યવસ્થા તો હશે ને? અરે લાલ પીલા પાણી પણ હોય. શું વાત છે? વારતી છે કે મારી શેરીનો વાલ કોણે બંધ કર્યો? જમના ભાઈ, તમારે પાણી સાંજે આવશે. કેમ સાંજે? આ ભાઈજીનો સ્વિમિંગ પૂલ ભરવાનો કે નહીં? ભાઈજી આજે આવવાના. ખબરદાર, ચૂપ. જો એ ભાઈજીનું નામ લીધું છે તો કાલ સવારનો સાયકલ ચોર આજે ભાઈજી બનીને બેઠો છે, અને આ તમારા જેવા ટપોરીએ જેને દાદો બનાવ્યો છે. જા જઈને કહી દેજે તારા ભાઈજીને પાણી નહીં મળે. અહીંયા ગામવાળાઓને પીવા પાણી નથી, અને એને તળાવ ભરીને અંદર ધુબાકા મારવા કા? ઈ ક્યાંનો ન્યાય? જમના ભાઈ, ઈ રેવા દયો ને, ઈ માથા ભારે માણસ છે. એ બાઘા, એ માથા ભારે હોય ને તો એને કહી દેજે હું માથાને ફરેલ છું. બોલ સપના, મારા રોયન આખો દી કાઈ કામ ધંધો કરવો નહીં, બીજાને રૂપિયા લેર કરવી. સાચી વાત. કોની વાત કરો છો જમના બેન? બીટી ભાભી, બીજા કોની હોય હે? આજકાલના જુવાનિયાની. મારા રોયાઓ પૈસાદારની છોકરીને પ્રેમમાં પાડીને પટાવીને પ્રેમ લગ્ન કરીને ભગાડી જાય, અને પછી સસરાની મિલકતમાંથી લેર કરે. બોલો. અરે એવું તો હોતું હશે. તમે નહીં માનો મીઠી ભાભી, પણ આપણા ગામના ઉપસરપંચ નાગજી છે ને, એને એના જમાઈએ વકીલની ફરફરિયાની નોટિસ મોકલી છે. શું વાત છે? પણ ઈ છોરી તો 2 વર્ષ પહેલા ભાગી ગઈ હતી, અને નાગજી એની હારે કોઈ વ્યવહાર રાખ્યો નથી. હવે નાગજી વ્યવહાર રાખે કે ન રાખે, પણ એના જમ જેવા જમાઈએ એની છોકરીના હક હિસ્સાના મકાન, માલ, મિલકત, જમીન બધાયમાં હરખો ભાગ માંગ્યો છે. એમ થોડો ભાગ મળે જમનાબેન? મીઠીમાં, ઈ તો કાયદા મુજબ બધું મળે. ઈ તમે જાણો, તમે પંચાયતમાં સભ્ય છો. મીઠી ભાભી, આમાં તો કેવું છે, સરકારે કાયદો કાઢ્યો છે કે બાપ દાદાની મિલકતમાં દીકરો હોય કે દીકરી સરખો જ ભાગ મળે. આ સરકારે શું કરવા બેઠી છે કાઈ સમજાતું જ નથી. લે, પણ સ્ત્રીને હક મળે એમાં ખોટું શું છે? ખોટું કાઈ નથી, પણ સ્ત્રીનો આશરો લઈ અને પુરુષો ખોટો લાભ ખાટી જાય તેનું શું? ઈ તો મુઈ આપડા બૈરાઓની નબળાઈ છે. તે આનો કોઈ ઉપાય નથી? ઉપાય હોય ભાભી. જો નાગજીના ઘર જેવો બનાવ ન બનવા દેવો હોય ને તો છોકરી ઉંમર લાયક થાય ને એટલે હારો છોકરો ને હારું ઘર જોઈને પરણાઈ દેવાની. પછી ઓલું નોકરી ને ધંધો ને બધું જોવા રહ્યો ને એટલે દીકરી નાહી જાય ટપોરી હારે, અને પછી આબરૂ ના થાય ધજાગરા. પણ હું એમ કહું છું જમના બેન કે તમારે કે મારે ક્યાં દીકરી છે તો ઉપાધિ કરીએ? હા, ઈ વાત તો સાચી હો, પણ આ બડ્યા દીકરીઓ વાળાની ચિંતા થાય ને એટલે સલાહ દઉં હો. હાલો ત્યારે જાઉં હો. જય માતાજી. જય માતાજી.